આગળના ભાગમાં આપણે પ્રકાંડ અને પર્ણ વિશે શીખ્યા હવે આજે આપણે મૂળ અને પુષ્પ વિશે ભણીશું મૂળ એક જ પ્રકારના બે સમાન નીંદણને ખુલ્લા મેદાનમાંથી પસંદ કરી તેને ખોદી બહાર કાઢો મૂળ તૂટે નહીં એ રીતે હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નીંદણને મૂળ સહિત એક કુંડામાં વાવો જ્યારે બીજા નીંદણને મૂળ કાપી અને બીજા કુંડામાં વાવો એક અઠવાડિયા સુધી બંનેને નિયમિત પાણી આપો અને જુઓ શું થાય છે મૂળવાળું નીંદણ નોર્મલ રહેશે જ્યારે મૂળ વગરનું સુકાતું જશે કારણ કારણ કે મૂળના લીધે જ છોડને જમીનમાંથી પોષણ મળી રહે છે અહીં આપણે આ નીંદણને જમીનમાંથી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પણ નીંદણ સહેલાઈથી જમીનમાંથી નીકળતું નથી તેથી કહી શકાય કે વનસ્પતિને જમીનમાં મજબૂતાઈથી પકડી રાખવા માટે મૂળ મદદ કરે છે તેઓ વનસ્પતિને જમીનમાં જકડી રાખે છે હવે આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે બે વાટકીમાં ભીનું રૂ મૂકો એકમાં ચણાના અને બીજીમાં મકાઈના દાણા મૂકો જ્યાં સુધી ફણગાવેલા બીજનો વિકાસ થઈ બાળ છોડ ન થઈ જાય ત્યાં સુધી રોજ પાણી છાંટીને રૂપ ભીનું રાખો અઠવાડિયા બાદ બાળ છોડને રૂથી અલગ કરો સહેલાઈથી કાઢી શકાય છે નહીં ને ત્યારબાદ આ ચણા અને મકાઈના મૂળનું અવલોકન કરો શું બંનેના મૂળ સમાન છે અને જો અસમાન છે તો કઈ રીતે ચાલો જોઈએ અહીં જુદા જુદા પ્રકારના નીંદણ છે જેમના મૂળનું આપણે અવલોકન કરીશું અહીં આપણે બે અલગ અલગ પ્રકારના નિંદણ લીધેલ છે અને તેના મૂળને ધોઈ નાખ્યા છે જેથી અવલોકન કરવામાં સરળતા રહે આ છોડમાં એક મુખ્ય મૂળ છે અને બીજા નાના નાના મૂળ છે આ મુખ્ય મૂળને સોટી મૂળ કહે છે અને નાના મૂળને પાશ્વ મૂળ કહે છે જ્યારે આ બીજા પ્રકારના મૂળમાં મુખ્ય મૂળ હોતા નથી બધા જ મૂળ સમાન દેખાય છે જેને તંતુમૂળ કહે છે હવે આપણે આવ્યા નિંદણના પર્ણો પર તો અહીં જે સોટી મૂળ ધરાવતું નિંદણ છે તેના પરણોમાં ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે જ્યારે જે તંતુમૂળ ધરાવતું મૂળ છે તેના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે મતલબ કે હવે મૂળ કે પ્રકારનું હોઈ શકે એ જાણવા માટે વનસ્પતિને ખેંચવાની જરૂર નથી માત્ર તેના પર્ણો પરથી જ જાણી શકાય છે આપણે શીખ્યા કે મૂળ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે અને પ્રકાંડ તેને પર્ણો તથા વનસ્પતિના અન્ય ભાગ સુધી લઈ જાય છે પર્ણો ખોરાક તૈયાર કરે છે આ ખોરાક પ્રકાંડ મારફતે વહન પામી વનસ્પતિના વિવિધ ભાગોમાં સંગ્રહ પામે છે આમ પ્રકાંડ એ દ્વિમાર્ગીય રસ્તા જેવું છે આમાંના કેટલાક મૂળને આપણે ખાઈએ છીએ જેમ કે ગાજર મૂળા શક્કરિયું સલગમ વગેરે પુષ્પ અહીં ગુલાબના છોડની ત્રણ ડાળખી આપી છે છોડને ઓળખવા માટે કઈ આકૃતિ સૌથી વધુ મદદરૂપ થાય છે આ ખરું ને કારણ કે તેમાં પ્રકાંડ પર્ણ ફૂલ બધું જ હોવાથી છોડને ઓળખવામાં સરળતા રહે છે હવે જુદા જુદા પુષ્પોનું અવલોકન કરો શું બધા જ પુષ્પો રંગીન છે શું તમે ઘાસ ઘઉં મકાઈ આંબો જેવી વનસ્પતિ પર પુષ્પ જોયા છે અને જો હોય તો શું તે એકદમ ચમકતા રંગના છે ચાલો પુષ્પ દ્વારા તેનો અભ્યાસ કરીએ અહીં ખીલેલા પુષ્પનો મુખ્ય ભાગ એટલે કે પાંખડીઓ જેને દલપત્રો કહે છે વિવિધ પુષ્પને વિવિધ રંગના દલપત્રો હોય છે બંધ કડીનું અવલોકન કરો તેમાં દલપત્રો ક્યાં છે કડીનો મુખ્ય ભાગ ક્યાં હોય છે આ ભાગ નાના પર્ણ સમાન છે જેને વજ્રપત્ર કહે છે અહીં પુષ્પમાં જે દેખાય છે તે છે વજ્રપત્રો અને હવે ઉપર છતાં જે આ સફેદ રંગનું દેખાય છે તે છે તેની પાંખડીઓ અથવા તો દલપત્રો આ એક ગણણી આકારનું પુષ્પ છે તો હવે આપણે પુષ્પના અંદરના ભાગોને જોવા માટે આ દલપત્રોને કાપી અને દૂર કરીશું હવે જે દેખાય છે તે છે પુંકેસરો અને સ્ત્રી કેસરો સ્ત્રી કેસર જે વચ્ચે લાંબુ છે તે છે પૂ કેસરની રચના આકૃતિમાં દર્શાવ્યા મુજબની હોય છે જેમાં પરાગાશય અને તંતુ જેવા ભાગો હોય છે જ્યારે પુષ્પના સૌથી અંદરના ભાગને સ્ત્રી કેસર કહે છે સ્ત્રી કેસરની રચનામાં પરાગાસન પરાગવાહિની બીજાશય વગેરે જોવા મળે છે પુષ્પના બીજાશયની રચના આકૃતિમાં દર્શાવ્યા મુજબની હોય છે તે સ્ત્રી કેસરનો એકદમ નીચેનો ફૂલેલો ભાગ છે આ ભાગ અંદરથી કેવો દેખાય છે તે જોવા માટે તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ આડી અને ઊભી રીતે કાપવું તે સુકાઈ ન જાય તે માટે પાણીનું ટીપું મૂકી લેન્સની મદદથી અંદરની રચના જુઓ મણકા જેવી દેખાય છે તેને અંડક કહે છે તો મિત્રો હવે વધુમાં વધુ પુષ્પોને વનસ્પતિથી અલગ કર્યા વગર જ તેમનું અવલોકન કરો સો ડુ ડૂટ એટ હોમ પુષ્પોના અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો શું બધા જ પુષ્પોમાં વજ્રપત્ર દલપત્ર કુંકેસર અને સ્ત્રી કેસર હોય છે શું એવા પુષ્પો પણ હોય છે જેને આમાંથી એક ન હોય શું એવા પુષ્પો હોય છે જેને આ સિવાયના પણ ભાગ હોય શું તમે એવા પુષ્પો જોયા છે જેના વજ્રપત્રો અને દલપત્રો સમાન દેખાતા હોય શું તમે એવા પુષ્પો જોયા છે કે જેના વજ્રપત્રોની સંખ્યા દલપત્રોની સંખ્યા કરતાં અલગ હોય અવલોકન પરથી તમે જાણી શકશો કે પુષ્પોની રચના દરેક વખતે સમાન હોતી નથી પુષ્પોમાં વજ્રપત્રો દલપત્રો પૂંકેસર અને સ્ત્રી કેસરની સંખ્યા પણ જુદી જુદી હોય છે ક્યારેક આમાંથી કેટલાક ભાગ ગેરાજળ પણ હોઈ શકે છે સો મિત્રો અહીં તમારું ચેપ્ટર પૂરું થાય છે બટ Keep learning and stay connected with Mother Nature. Thank you.